વેલકમ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે તમારે બીએમાં કે જે વ્યવસ્થાતંત્ર કોને કહેવાય અને વ્યવસ્થાતંત્રના લક્ષણો કે આદર્શ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ વિશે જોયું હતું. વ્યવસ્થાતંત્ર એટલે તો કે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે કે કોણે કયું કામ ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તે એટલે વ્યવસ્થાતંત્ર. તો આજે આપણે વ્યવસ્થાતંત્રના જે સિદ્ધાંતો છે કે 14 સિદ્ધાંતો છે તે વિશે જોવાનું છે. ઉપરોક્ત આદર્શ વ્યવસ્થાતંત્રની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈ. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના કરવા માટે સંચાલનના કેટલાક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે. દરેક લાક્ષણિકતા કોઈને કોઈ સિદ્ધાંતના ઉપયોગથી લાવી શકાય છે. આવા માર્ગદર્શક સિદ્ધાંતોની નીચે જ ચર્ચા કરેલી છે. એટલે કે સિદ્ધાંતો છે એ ખૂબ જ જરૂરી છે. વહીવટી વિજ્ઞાનના નિષ્ણાત સર્વશ્રી બર્નાર્ડ ડ્રકર, કુન્સ, સિમોન, ઉર્વિક, કિમ્બાલ વગેરેએ આ સિદ્ધાંતોની વિશદ છણાવટ કરી છે. એટલે કે આ બધા જે ઓથર છે, આ બધા જે લેખક છે, એણે જે આ સિદ્ધાંતો છે એની ખૂબ છણાવટ કરી છે. તો આ સિદ્ધાંતો છે એને નીચે મુજબ રજૂ કર્યા છે. તો સૌથી પહેલો છે હેતુની એકવાક્યતાનો સિદ્ધાંત, બીજો કાર્યક્ષમતાનો સિદ્ધાંત, ત્રીજો અંકુશ વિસ્તારનો સિદ્ધાંત, ચોથો સોપાનિક સિદ્ધાંત, પછી સત્તા સોંપણીનો સિદ્ધાંત, જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત, અધિકાર અને જવાબદારીની સંતુલનનો સિદ્ધાંત. એટલે કે આજના વિડીયોમાં આપણે 7 કે 8 સિદ્ધાંત જોઈશું અને એના પછીના વિડીયોમાં જે બાકી રહેશે એ સિદ્ધાંત જોઈ લેશું. તો એક પછી એક આપણે જોઈએ કે હેતુની એકતાનો સિદ્ધાંત. હવે તમે જાણો છો કે કોઈ પણ ધંધો છે એ પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે જ કાર્ય કરતો હોય. તો એમાં હેતુમાં છે એક વાક્યતા હોવી જોઈએ કે બધા જેટલા એમ્પ્લોયી કે જેટલા કર્મચારીઓ ધંધામાં કામ કરે છે એ બધાનો હેતુ છે એક જ હોવો જોઈએ, કે જે ધંધાનો હેતુ છે તે. વ્યવસ્થાતંત્રનો દરેક વિભાગ અને દરેક કાર્ય ધંધાકીય સાહસના હેતુ માટે જ હોવો જોઈએ. એક કરતાં વધુ હેતુઓ હોય ત્યારે તેમાં સુસંવાદિત હોવી જોઈએ. એટલે કે જુઓ તમે કે વ્યવસ્થાતંત્રનો સાહસનો હેતુ માટે જ હોવો જોઈએ, દરેક વિભાગ છે એનું કાર્ય હેતુ માટે જ હોવું જોઈએ, અને એક કરતાં વધુ હેતુ હોય તેમાં સુસંવાદિતતા હોવી જોઈએ, એટલે કે સંકલન સાથે હોવું જોઈએ. આ સિદ્ધાંત એવો નિર્દેશ કરે છે કે હેતુ અનુસાર વ્યવસ્થાતંત્રનું માળખું ગોઠવવું જોઈએ, કે જે ધંધાનો હેતુ છે કે 8% નફો મેળવવો કે 8% ઉત્પાદન કરવું, તો એ હેતુ અનુસાર માળખું ગોઠવવું જોઈએ. દરેક વ્યક્તિ, જૂથ, વિભાગ કે શાખાઓ સાથે મળીને હેતુઓ સિદ્ધ કરવાના રહે છે. એટલે કે દરેક જુદા જુદા વ્યક્તિ છે, જૂથ છે, વિભાગ છે કે શાખાઓ છે, આ બધા એકસાથે જ હેતુઓ સિદ્ધ કરવાના હોય છે. બધા જો સહકાર ભર્યા અને સંકલિત પ્રયત્નો કરે અને હેતુ સિદ્ધિમાં ફાળો આપે તો જ કાર્યક્ષમતાપૂર્વક હેતુઓ સિદ્ધ કરી શકાય. વ્યવસ્થાતંત્રના બધા જૂથ છે, બધા વ્યક્તિ છે, બધા વિભાગ છે, એના સંબંધો સહકાર ભર્યા હોય અને બધા વચ્ચે સંકલન હોય તો જ કાર્યક્ષમતાપૂર્વક હેતુઓ સિદ્ધ થાય. વ્યવસ્થાતંત્રનું મૂલ્યાંકન હેતુ સિદ્ધિના સંદર્ભમાં જ થવું જોઈએ. એટલે કે જે એનો હેતુ છે એના સંદર્ભમાં જ એનું મૂલ્યાંકન થવું જોઈએ. એટલે કે હેતુની એકતા હોવી એ ખૂબ જ જરૂરી છે. આ તો પહેલો સિદ્ધાંત કે જે હેતુ છે એક હોવો જોઈએ. બીજો છે કાર્યક્ષમતાનો સિદ્ધાંત, કે જે વ્યવસ્થાતંત્ર ઓછામાં ઓછા ખર્ચે પોતાના ધ્યેય સિદ્ધ કરી તે કાર્યક્ષમ કાર્યદક્ષ કહેવાય. કાર્યક્ષમતામાં કેવું હોય તો કે વ્યવસ્થાતંત્ર જે છે એ ઓછામાં ઓછા ખર્ચે પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે, કે ખર્ચો ઓછો થાય અને ધ્યેય છે એ સારી રીતે સિદ્ધ થાય, તો એને કાર્યદક્ષ કહેવાય. જોકે માત્ર ખર્ચ એ જ કાર્યદક્ષતાનું માપ નથી, તેની સાથે કર્મચારીને યોગ્ય વેતન, યોગ્ય વર્તાવ અને સંતોષ મળવો જોઈએ, તેમજ સમાજને સેવા અને માલિકને નફો મળવો જોઈએ. હવે વ્યવસ્થાતંત્રમાં ખાલી એક એવું જ ન હોય કે ભાઈ ખર્ચ ઘટાડીને જેની કાર્યદક્ષતા વધારવી, પરંતુ એની સાથે સાથે એને કર્મચારીનું પણ જોવું જોઈએ કે એને યોગ્ય વેતન મળી રહે છે કે નહીં, એની સાથે યોગ્ય વર્તન થાય છે કે નહીં, એ કર્મચારી કામ કરે છે તો તેમાં તેને સંતોષ છે કે નહીં, અને ઉપરાંત સમાજને તો કોઈ પોતે કાર્ય કરે છે એમાં નુકસાન નથી થતું એ પણ જોવું જોઈએ, અને સૌથી વધારે અગત્યનું કે આ બધા કાર્ય કરવાથી માલિકને નફો થાય છે કે નહીં તે પણ જોવું જોઈએ. કાર્યદક્ષતાનો ગમે તે માપદંડ ખર્ચ, અસ્તિત્વ, સેવા, વિસ્તરણ સ્વીકારવામાં આવે, પણ વ્યવસ્થાતંત્રની રચનામાં તેનો સતત ખ્યાલ રાખવો જોઈએ. એટલે કે કાર્યક્ષમતા તમે વધારવા માટે ગમે તે માપદંડ સ્વીકારો, એમ કે ખર્ચ ઘટાડો, અસ્તિત્વ વધારો, સેવા વિસ્તરણ કરો, ગમે તે માપદંડ સ્વીકારો,
પરંતુ એનો સતત ખ્યાલ રાખવો જોઈએ એમ કે વ્યવસ્થાતંત્ર છે એ કાર્યદક્ષ જ હોવું જોઈએ. એમાં બધાનો, વ્યવસ્થાતંત્રમાં જેટલા વ્યક્તિઓ છે, જેટલા કર્મચારી છે, બધાનો ખ્યાલ રહેવો જોઈએ, સાથે સાથે સમાજનો પણ ખ્યાલ રહેવો જોઈએ, અને કાર્યદક્ષતા વધારવા માટે માલિકને નફો મળે છે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. એના પછી છે અંકુશ વિસ્તારનો સિદ્ધાંત. કર્મચારીઓ પર દેખરેખ રાખવાની દરેક અધિકારીઓની શક્તિ મર્યાદિત હોય છે, એટલે કે દરેક અધિકારી છે એની શક્તિ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 5 થી 6 વ્યક્તિઓ પર જ દેખરેખ રાખી શકે. હવે તમે દેખરેખ રાખવાની હોય તો એક વ્યક્તિને દેખરેખ રાખવાની હોય તો 5 થી 6ના કામ ઉપર જ દેખરેખ રાખી શકે છે. વૈજ્ઞાનિક અંદાજ મુજબ સર્વોચ્ચ અધિકારીની આવી મર્યાદા છે, જ્યારે નીચલી કક્ષાની અધિકારીની મર્યાદા 8 થી 12ની છે. સર્વોચ્ચ કક્ષા હોય તો ત્યાં તમારે દેખરેખ રાખવાની હોય તો ત્યાં 4ની મર્યાદા છે કે 4 વ્યક્તિઓને દેખરેખ રાખી શકે. જ્યારે નીચલી કક્ષા હોય ત્યાં તો તમારે 8 થી 12 વ્યક્તિની દેખરેખ રાખી શકો છો. ઈસવીસન 1951માં અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન તરફથી 5000 કરતાં વધુ કર્મચારીઓ ધરાવતી 100 મોટી કંપનીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો, કે 1951માં છે એક સર્વે કરવામાં આવ્યો, તેમાં 5000થી વધુ કર્મચારી હતા અને 100 કંપનીનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેના પરિણામો ઘણા રસપ્રદ છે કે સર્વોચ્ચ વહીવટી અધિકારી પ્રમુખના હાથની છે, 1 થી 24 વહીવટી અધિકારીઓ હતા. માત્ર 6 જ કંપનીમાં પ્રમુખની હાથ નીચેના અધિકારીની સંખ્યા 16 કરતાં વધુ હતી અને 26 કંપનીઓમાં આ સંખ્યા 6થી પણ ઓછી હતી, એટલે બધી સંખ્યાની સરેરાશ છે એ 9ની હતી. એટલે કે હાથ નીચે કાર્ય કરતા જે કર્મચારી છે એની સંખ્યા જ્યાં ઈસવીસન 1951માં જેણે સર્વે કર્યો હતો એમાં વધારે હતી, પરંતુ સરેરાશ છે એ 9 હતી, એટલે 8 થી 12નો અંદાજ લગાવવામાં આવ્યો છે. હાથ નીચેના કર્મચારીની સંખ્યા જેમ વધે તેમ કામ ગૂંચવણભર્યું બનતું જાય અને જટિલતા વધતી જાય. એટલે કે જેમ હાથ નીચે કામ કરતા કર્મચારી છે એની સંખ્યામાં વધારો થવાનો તેમ જટિલતા વધવાની, એટલે કે તમે અંકુશ છે ઓછો રાખી શકો છો. એટલે કે જેમ બને તેમ એની જે લિમિટ છે એટલા જ કર્મચારીઓ હાથ નીચે રાખવા જોઈએ. સામાન્ય રીતે સંચાલને અંગત આવડત હાથ નીચેના કર્મચારીની સંખ્યા નક્કી કરે છે. અંકુશ વિસ્તારના સ્વરૂપને નીચે દર્શાવેલ પરિણામો અસર કરે છે. સામાન્ય રીતે સંચાલન જે કરે છે એની આવડત કેવી છે એ પણ એના કર્મચારીની સંખ્યા નક્કી કરે છે. હવે અમુક પરિબળો છે એ અંકુશ વિસ્તારને અસર કરે છે. તો કે અધિકારી જો તાલીમબદ્ધ હોય અથવા તેને તાલીમ આપી તૈયાર કરવામાં આવે તો અંકુશ વિસ્તારમાં વધારો કરી શકાય છે. હવે અધિકારીનો છે ને તાલીમ આપીને તૈયાર કરવામાં આવેલા હોય તો તમે એનો અંકુશ વિસ્તાર વધારી શકો છો કે એના ઉપર સરળતાથી અંકુશ રાખી શકો છો. અધિકારીઓના કાર્ય સ્પષ્ટ અને સરળ હોય તો પણ વધે છે, કે કાર્ય સ્પષ્ટ હોય તો પછી તમારે જટિલતા કે કંઈ ગૂંચવાડો થવાનો જ નથી. પછી આયોજન સ્પષ્ટ અને ચોક્કસ હોય તો પણ અંકુશ વધે છે, કે આયોજન છે સ્પષ્ટ હોય એટલે અંકુશ વધે છે. પછી ધંધાનું સ્વરૂપ માણસમાં સ્થિર હોય અને ઝડપી ફેરફારો ન થતા હોય ત્યાં પણ અંકુશ વિસ્તાર વધારી શકાય છે. સ્વરૂપ છે ધંધાનું એ સ્થિર હોય અને એમાં ફેરફાર છે વારંવાર કરવામાં આવતા ન હોય તો ત્યાં પણ તમે સરળતાથી અંકુશ રાખી શકો છો. અને માહિતી પ્રેષણની વ્યવસ્થા કાર્યદક્ષ હોય, એટલે કે માહિતી પ્રેષણ છે કાર્યદક્ષ હોય, માહિતી સંચાર છે કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચેનો કાર્યદક્ષ હોય તો પણ ત્યાં અંકુશ છે સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંતને સંચાલન વિસ્તારના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અંકુશ વિસ્તારનો સિદ્ધાંત છે એનું બીજું નામ છે સંચાલન વિસ્તારનો સિદ્ધાંત. તમને એક્ઝામમાં કદાચ એવું પૂછાય સંચાલન વિસ્તારનો સિદ્ધાંત સમજાવો તો તમારે અંકુશ વિસ્તારનો સિદ્ધાંત જ આવે. જેમ એકમ મોટું તેમ તેની વિસ્તારની મર્યાદાઓ વધુ. મર્યાદિત વિસ્તારને કારણે અનેક અધિકારીઓ રાખવા પડે, આથી દેખરેખ અને સુપરવિઝન ખર્ચમાં વધારો થાય છે. એટલે કે મર્યાદિત વિસ્તાર છે તો અનેક અધિકારી રાખવા પડે જેથી કરીને દેખરેખ અને સુપરવિઝનનો ખર્ચ વધે, તે વહીવટી સંપત્તિઓ ઓછી એટલે કે અધિકારીઓ ઓછા તેમ નિરીક્ષણ ખર્ચ પણ ઓછું. ઓછા નિરીક્ષણ ખર્ચવાળા એટલે કે વધારે સંચાલન વિસ્તારવાળા વ્યવસ્થાતંત્રની પસંદગી કરવામાં આવતી હતી. પહેલાં એવું વ્યવસ્થાતંત્ર પસંદ કરવામાં આવતું હતું કે જેનો નિરીક્ષણ ખર્ચ ઓછો હોય અને સંચાલનનો વિસ્તાર વધારે હોય. એટલે કે તમે જેમ જેમ વિસ્તાર વધારો એમ તમારો નિરીક્ષણ ખર્ચ વધવાનો જ છે. એટલે કે અંકુશ વિસ્તાર છે એ જરૂરી છે. અંકુશ વિસ્તાર જે છે એ સિદ્ધાંતમાં આપણે એના અસર કરતા પરિબળો જોયા, પછી કંપનીનું ઉદાહરણ જોયું અને સંખ્યા જોઈએ વધારેમાં વધારે કેટલા અંકુશ વિસ્તાર નીચે રાખી શકાય. સોપાનિક સિદ્ધાંત,
આ સિદ્ધાંત અનુસાર કોઈપણ વ્યવસ્થાતંત્રમાં અંતિમ સત્તા કેન્દ્રમાં હોવી જોઈએ. ત્યાંથી દરેક નીચેના સ્થાન માટે સળંગ રેખા હોવી જોઈએ. ટૂંકમાં સત્તા, હુકમો અને નિયંત્રણો પ્રવાહ ઉતરતા ક્રમમાં વહે છે. એટલે કે આ સિદ્ધાંતમાં એવું કહે છે કે ઉતરતા ક્રમમાં તમારે કે સૌથી પહેલાં નીચલા અધિકારી, પછી ઉપરી અધિકારી, પછી એનાથી ઉપરી અધિકારી, એવી રીતે સોપાનિક સિદ્ધાંતમાં એવું કહે છે કે ઉતરતા ક્રમમાં હુકમો અને નિયંત્રણ હોવા છે કે ઉપરી અધિકારી જે આદેશ આપે એ વિભાગીય વડા સુધી જાય, વિભાગીય વડાથી પછી એની નીચેના સુધી જાય, એવી રીતે હોવું જોઈએ. આ સિદ્ધાંત વ્યવસ્થાતંત્રમાં એકીકરણ અને જોડાણ શક્ય બનાવે છે. એટલે કે આના દ્વારા જોડાણ શક્ય બને છે, જે નીચલા અધિકારીઓ છે ને ઉપર સાથે જોડાણ શક્ય બને છે, અને અધિકારી જે હુકમ આપે છે એનું ક્રમિક જ્ઞાન થાય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એની નીચેના એટલે એવું ક્રમિક જ્ઞાન થાય છે. તેમજ દરેક કર્મચારીને તેની જવાબદારીનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને આ સિદ્ધાંત રૈકિક સત્તાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. એટલે કે દરેક કર્મચારી છે તેને પોતાની સત્તા શું છે તેનો ખ્યાલ આવે છે. આ સિદ્ધાંત છે રૈખિક સત્તાના સિદ્ધાંત તરીકે પણ એક ઓળખાય છે. એટલે કે સોપાનિક સિદ્ધાંત કે જેમાં છે તમને કર્મચારીનું જ્ઞાન હોય છે, ક્રમિક એટલે કે ઉતરતા ક્રમમાં હુકમો અને જે કંઈ આદેશો આપવાના હોય તે આપવામાં આવે છે, એટલે એને રૈખિક સત્તાનો સિદ્ધાંત પણ કહે છે. સત્તા સોંપણીનો સિદ્ધાંત, વ્યવસ્થાતંત્રનું કામ જ છે સત્તા સોંપણી. જ્યારે કોઈ સંચાલક કે અધિકારી પોતાને ફાળે આવતા બધા જ કાર્યો પર દેખરેખ રાખી શકે તેમ ન હોય ત્યારે પોતાના મદદનીશને તે અમુક કાર્યો સોંપે છે. એટલે કે જ્યારે કર્મચારી છે એ બધા કાર્યો ન કરી શકે ત્યારે તે અમુક કાર્ય શું કરે તો કે પોતાના મદદનીશને સોંપે. મદદનીશે સોંપેલા કાર્યોની જવાબદારી નક્કી થઈ શકે તે માટે કાર્ય સોંપનાર અધિકારી તરફથી તેને સત્તા પણ આપવી જોઈએ. આવી સત્તા સોંપણીને સત્તાનું પરિધાન કહેવામાં આવે છે. એટલે કે મદદનીશ કાર્ય આપે એની સાથે અમુક કાર્ય કરવાની સત્તા પણ આપે, તો તેવી સત્તા સોંપણી કરે એને સત્તાનું પરિધાન કહેવાય. ટૂંકમાં આ સિદ્ધાંત અનુસાર અમુક ઉચ્ચ કક્ષાના અધિકારો નીચલી કક્ષાના અધિકારીઓને પોતે કરવાના કાર્યનો અમુક ભાગ અને તે માટે જરૂરી સત્તાની સોંપણી કરે છે. એટલે કે સત્તા સોંપણીના સિદ્ધાંતમાં ઉપરની કક્ષાના જે અધિકારીઓ છે એ નીચલી કક્ષાના અધિકારીને સત્તાની સોંપણી કરે છે, કાર્ય પણ આપે છે અને સત્તાની સોંપણી પણ કરે છે. જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત, ઉપરના સિદ્ધાંતમાં જોયું કે ઉપરી અધિકારી નીચેની અધિકારીને સત્તા સોંપે છે અને નીચલો અધિકારી ઉપલી અધિકારીનું કાર્ય પણ કરે છે. આમ છતાં સોંપેલા કાર્યની જવાબદારી તો ઉપરી અધિકારીની જ રહે છે. એટલે કે નીચલા અધિકારીને કાર્ય ભલે સોંપેલું હોય પરંતુ જો કાર્યમાં કોઈ ભૂલ થાય તો તેના માટે જવાબદાર છે એ ઉપલો અધિકારી જ છે. આનો અર્થ એવો થાય કે સત્તાની સોંપણી થઈ શકે છે પરંતુ જવાબદારીની સોંપણી થતી નથી. એટલે કે ઉપરના અધિકારીને એને કાર્ય આપેલું છે તો એ કાર્ય એની નીચેના અધિકારીને કરવા માટે આપે છે, પરંતુ જો એ કાર્ય સરખું થાય છે કે નહીં, જેવી રીતે નક્કી કર્યું છે એ પ્રમાણે થાય છે કે નહીં, એ જોવાનું જવાબદારી પાછી જે વ્યક્તિનું કાર્ય છે ઉપરી અધિકારીનું તેનું જ છે. એટલે કે સત્તાની તમે સોંપણી કરી શકો છો પરંતુ જે કંઈ તમારી જવાબદારી છે એની તમે સોંપણી કરી શકતા નથી. એના પછીનો છે અધિકાર અને જવાબદારીની સમતુલાનો અધિકાર. વ્યવસ્થાતંત્રની કોઈ પણ વ્યક્તિ સફળતાપૂર્વક કામ તો જ કરી શકે જો તેને સોંપવામાં આવેલી જવાબદારી મુજબ અધિકાર કે સત્તા પણ આપવામાં આવ્યા હોય. હવે તમે કોઈ પણ વ્યક્તિને કામ આપો છો તો એ વ્યક્તિ તમને કામ ત્યારે જ કરી દેશે કે જ્યારે તમે એને જે કંઈ અધિકાર આપ્યા છે, જે કંઈ જવાબદારી આપી છે, જે કંઈ કામ આપેલું છે એ મુજબના તેને અધિકાર અને જવાબદારી આપી હોય. સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જાળવવી જોઈએ કે જવાબદારી કરતાં સત્તા પણ વધુ ન હોવી જોઈએ અને સત્તા કરતાં જવાબદારી પણ વધુ હોવી જોઈએ નહીં. એટલે કે અહીંયા સત્તા અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત, આનું નામ આવું છે કે સત્તા અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત, એટલે અથવા તો અધિકાર અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત અથવા તો સત્તા અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત. તો આજના વિડીયોમાં આપણે 7 એટલે કે ટોટલ 14 છે, પણ આજના વિડીયોમાં આપણે 7 સિદ્ધાંત જોયા કે સૌથી પહેલો હતો હેતુની એકવાપ્યતાનો, બીજો કાર્યક્ષમતાનો, ત્રીજો અંકુશ વધારવાનો, ચોથો સોપાનિક સિદ્ધાંત, એના પછીનો સત્તા અને સોંપણીનો સિદ્ધાંત અને જવાબદારીની વ્યાપકતાનો, અને પછી સત્તા અને જવાબદારીની સમતુલા હોવી જોઈએ કે ન જવાબદારી વધુ હોવી જોઈએ કે ન સત્તા વધુ હોવી જોઈએ. તો આવતા વિડીયોમાં આપણે આદેશ કે હુકમની એકતાનો સિદ્ધાંત, ત્યાંથી બીજા જે 14 સિદ્ધાંત છે તે પૂરા કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.